નમસ્કાર, આપનું સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. તો આજનો આપણો વિષય છે અર્થશાસ્ત્ર, ધોરણ 11, પાઠ 11મો આર્થિક વિચારો. પ્રસ્તાવના છે 11.11માં કૌટિલ્ય, 11.2 છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, જેમાં છે જનપદ એટલે કે રાજ્યની સ્થાપના, રાજકોષ, કરવેરાની નીતિ, એમાં છે ભૂમિકર અને આયાત નિકાસ કર, એમાં છે કૃષિ પશુપાલન ઉદ્યોગ. 11.3 છે ગાંધીજી, તેના પોઈન્ટ છે પરિચય, ગાંધીજીના જીવનમાં વિચારકો અને ગ્રંથોનો પ્રભાવ. 11.4 છે ગાંધીજીના મુખ્ય આર્થિક વિચારો, એમાં છે સર્વદેશ, શ્રમનું ગૌરવ, યંત્રનો ઉપયોગ, વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા, સાદગી અને અપરિગ્રહ. એમાં છે ટ્રસ્ટીશીપ એટલે કે વાલીપણાનો સિદ્ધાંત, ધનિકોનું હૃદય પરિવર્તન શક્ય છે, હકના બદલે ફરજો, લોકમતની જાગૃતિ, સમગ્ર સમાજહિતનું મહત્વ, ટ્રસ્ટીને વળતર, રાષ્ટ્રીયકરણનો વિરોધ, વારસદારની નિમણૂક, રાજ્યનું નિયંત્રણ. 11.5 છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય, એમાં છે પરિચય. 11.6 છે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અર્થવ્યવસ્થાના મુખ્ય આર્થિક વિચારો. ત્રીજા વિકલ્પની શોધ, એકાત્મ માનવવાદ, સાધ્ય સાધનનો વિવેક, સંપત્તિની માલિકી, વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા, સંયમિત ઉપભોગ, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. 11.7 છે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મતે અર્થવ્યવસ્થાના ઉદ્દેશો. પ્રસ્તાવના છે માનવ જીવન અને માનવીની આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે અર્થવ્યવસ્થાનું સંચાલન, ઉત્પાદન, આવક, વહેંચણી, રોજગારી, નાણું, વિનિમય, આર્થિક વિકાસ, બેન્કિંગ, આર્થિક અને પર્યાવરણીય સમસ્યાના ઉકેલ વગેરેના સંદર્ભમાં રજૂ થયેલા વિચારોને આર્થિક વિચારો તરીકે ઓળખી શકાય. વિશ્વના દરેક દેશના અર્થતંત્રના સંચાલન, ઉત્પાદન, આવક, ખર્ચ, વહેંચણી અને આર્થિક સમસ્યાઓના ઉકેલ જેવી અનેક બાબતોના સંદર્ભમાં ઘણા વિચારકોના પ્રભાવ જોવા મળે છે, જેમ કે એડમ સ્મિથના સંપત્તિના અર્થશાસ્ત્રમાં ભૌતિક સંપત્તિ. ઉત્પાદન, વહેંચણી, વપરાશ અને વિનિમય અંગેના આર્થિક વિચારો પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલના માનવ કલ્યાણને લક્ષ્યમાં રાખતા આર્થિક વિચારો, પ્રોફેસર રોબિન્સના અછત, પસંદગી અને કરકસરને લગતા આર્થિક વિચારો 1929-30ની વિશ્વ મહામંદી સંદર્ભમાં અર્થતંત્રને નવી દિશા અને ગતિ આપતા પ્રોફેસર કેન્સના ખર્ચ, આવક અને રોજગારીને લગતા સમગ્ર લક્ષી આર્થિક વિચારો જેવા પાશ્ચાત્ય ખ્યાલોનો પ્રભાવ જોવા મળે છે. ભારતીય ગ્રંથોમાં પણ અર્થશાસ્ત્ર સંબંધિત વિચારધારાના દર્શન થાય છે, જેમ કે મહાભારતના શાંતિ પર્વ, મનુસ્મૃતિ, શુક્રનીતિ, કામદકીય નીતિશાર જેવા ગ્રંથોમાં ભારતીય વિદ્વાનોએ આર્થિક બાબતો અંગે પોતાના વિચારો રજૂ કર્યા છે. આ આર્થિક વિચારોનો ધર્મ, તત્વજ્ઞાન અને નીતિશાસ્ત્રની સાથે ઘનિષ્ઠ સંબંધ જોવા મળે છે. આ બધી આર્થિક વિચારધારામાં ચાણક્યના કૌટિલ્ય અર્થશાસ્ત્ર ગ્રંથનું અગ્રસ્થાન છે. ભારતમાં રાજાશાહી અર્થવ્યવસ્થાના સમયથી ને વર્તમાન સમયના સંદર્ભમાં અનેક આર્થિક વિચારકોનો પ્રભાવ છે, જેમાંના મુખ્ય આર્થિક વિચારકોમાંથી ને આ પ્રકરણમાં કૌટિલ્ય, ગાંધીજી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના આર્થિક વિચારોનો પરિચય મેળવીશું. 11.1 છે કૌટિલ્ય, તેમનો પરિચય છે. કૌટિલ્યના અર્થશાસ્ત્ર ગ્રંથના રચયિતા કૌટિલ્ય એવા કુટુંબનીતિજ્ઞ હતા કે જેમણે એક પૂર્ણ રાષ્ટ્રનું સ્વપ્ન સેવ્યું હતું. દાસની સાથે જન્મેલ ચણક બ્રાહ્મણના પુત્ર ચાણક્ય, કે જેમનું મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું, પાટલીપુત્ર રાજ્યમાં કુસુમપુર ગામમાં બાળપણ વિતાવનાર કૌટિલ્યએ ઈસવીસન પૂર્વે 3 સદીની આસપાસ નંદવંશના છેલ્લા રાજા ધનાનંદના કુશાસનનો અંત લાવવા ચંદ્રગુપ્ત મૌર્યનો સાથ લઈને તેમણે નૈતિક મૂલ્યો ઉપર આધારિત મજબૂત અર્થવ્યવસ્થાવાળા સુસમૃદ્ધ રાષ્ટ્રની રચના માટે પ્રબળ પુરુષાર્થ કર્યો. રાજનીતિ, કાયદો, અર્થનીતિ, કુશળ વહીવટ, કરનીતિ, સમાજ વ્યવસ્થા, વેપાર, ખેતી અને ઉદ્યોગ વગેરે વિષયોનો સૂક્ષ્મ અભ્યાસ કર્યો અને અર્થશાસ્ત્ર જેવા વિશિષ્ટ ગ્રંથની રચના કરી, જેને કૌટિલ્યના અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ભારતીય સંસ્કૃતિ જેટલી પ્રાચીન છે તેટલી જ પ્રાચીન તેની રાજ્ય વ્યવસ્થા છે. પ્રાચીન ભારતીય સાહિત્યમાં રાજધર્મ, દંડનીતિ, નીતિશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા શબ્દો દ્વારા રાજ્ય વ્યવસ્થાનો નિર્દેશ થયો છે. આજથી ને હજારો વર્ષ પૂર્વેના ઋષિઓના ચિંતનમાં આધુનિક સમસ્યાઓના ઉકેલ મળી આવે છે. તેઓએ પ્રવર્તમાન અને આવનાર સમયની વ્યક્તિગત અને સમષ્ટિગત સમસ્યાઓ અને સ્થિતિને લક્ષ્યમાં રાખી મનુષ્ય માત્રનું વ્યવહારિક જીવન સરળ બને અને કલ્યાણના માર્ગે તેની પ્રગતિ થાય તેવું માર્ગદર્શન આપ્યું છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ આ ચિંતન શ્રેણીનો અમૂલ્ય ગ્રંથ છે.
આ ગ્રંથ પંડિત શ્યામ શાસ્ત્રીને ગ્રંથલિપિમાં ભોજપત્ર ઉપર મૈસૂર રાજ્યની ઓરિએન્ટલ લાઇબ્રેરીમાંથીને પ્રાપ્ત થયો હતો. તેમણે ઈસવીસન 1909માં શુદ્ધતાની સાથે સંપૂર્ણ કૌટિલ્ય અર્થશાસ્ત્ર ગ્રંથનું પ્રકાશન કર્યું. તેમના સંશોધન પ્રમાણે આ ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 321 અને 300ની વચ્ચે થયેલ છે. કૌટિલ્યનું ચિંતન અર્થ ઉપર આધારિત છે. તેમના મતે સત્તાની ચાવી અર્થમાં જ છે. માનવીનો નિર્વાહ અર્થ ઉપર આધારિત છે. કૌટિલ્યના મતે સાધન વગરનો માણસ પણ શ્રમ દ્વારા અર્થની પ્રાપ્તિ કરી શકે છે. જેમ જેમ શ્રમની ઉત્પાદકતા વધે છે તેમ તેમ આર્થિક સાધનો પણ વિકસે છે. તેથી તેઓ માનવસર્જિત શ્રમને જ વાસ્તવિક અર્થ કહે છે. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તેઓ મનુષ્યની આજીવિકા અને વસવાટના ઉપયોગ માટેની ભૂમિને સંપત્તિ ગણે છે અને તેના લાભ અને પાલનના ઉપાયો સૂચવે છે. કૌટિલ્યએ દેશ અને સમયને અનુરૂપ આર્થિક વિચારો રજૂ કર્યા છે. તેથી તેમનું અર્થશાસ્ત્ર વાસ્તવમાં નીતિશાસ્ત્ર છે. કે તેમાં કૌટિલ્યએ 15 ભાગમાં રાજ્યના આંતરિક પ્રશાસન, પડોશી રાજ્યો સાથેનો સંબંધ, ઔષધો અને કૂટનીતિને લગતા વિચારોનું નિરૂપણ કર્યું છે. કૌટિલ્યના મુખ્ય આર્થિક વિચારો. જનપદ એટલે કે રાજ્યની સ્થાપના. જનપદની સ્થાપનાના સમયે રાજાએ પ્રજા અને રાજ્યના વિકાસ માટે અનુકૂળ માળખાકીય સુવિધા ઊભી કરવી. રાજ્યમાં ખેતી અને ઉદ્યોગોના વિકાસ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. જેમ કે ખાણ કારખાના, વન, પશુશાળા, આયાત નિકાસ, રસ્તાઓ અને બજારની રચના કરવી જોઈએ. ખેતી માટે જળાશય તેમજ દેવાલય અને ધર્મશાળાનું નિર્માણ કરવામાં રાજાએ મદદ કરવી જોઈએ. આચાર્ય, પુરોહિત અને ક્ષત્રિયોને કરમુક્તિ આપવાની અને અસહાય અવસ્થામાં ખેડૂતોને મદદ કરવી જોઈએ તેવી હિમાયત પણ કરી છે. રાજકોષ. કૌટિલ્યએ રાજ્યની સમૃદ્ધિ અને સુરક્ષા માટે જે ઉપાયો અને સાધનો બતાવ્યા છે તેમાં રાજકોષનું મહત્વનું સ્થાન છે. રાજ્યના સંગઠન, સમૃદ્ધિ, સ્થિરતા અને સંચાલન રાજકોષ ઉપર જ નિર્ભર છે. તેથી સૌથીને પહેલાં રાજાએ કોષનું ધ્યાન રાખવું અને દરેક પરિસ્થિતિમાં પોતાના રાજકોષોને વધારવા પ્રયત્નશીલ રહેવાનું સૂચન કર્યું છે. કૌટિલ્યએ રાજ્યની આવકના 7 સ્ત્રોત દર્શાવે છે કે જેમાં નગર, ગ્રામ, સિંચાઈ, ખાણ, જંગલ, પશુપાલન અને વેપાર વાણિજ્યનો સમાવેશ થાય છે. તેઓએ ભારપૂર્વક જણાવ્યું છે કે રાજાએ વર્ષમાં 1 જ વખત કર લેવો જોઈએ અને કર ઉઘરાવવા માટે પ્રજા ઉપર કોઈ બળજબરી કર્યા વગર રાજકોષ વધારવો જોઈએ. દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિવાળા વિસ્તારમાં કર વસૂલીમાં સખ્તાઈ ન કરવાનું પણ જણાવ્યું છે. કૌટિલ્યએ રાજકોષના વધારા માટે સાર્વજનિક સંપત્તિ, કિંમતી ભેટ, ઇનામ, દંડ, વેપાર વૃદ્ધિ અને વિપુલ ધાન્ય ઉત્પાદન વધારવા જેવા ઉપાયો પણ સૂચવ્યા છે. રાજકોષ મોટા ભાગે વસ્તુ સ્વરૂપે જ મળે છે. તેથી તેને સંગ્રહવા માટે ગોદામોની વ્યવસ્થા કરવી અને આ રીતે મળેલ કોષનો ઉપયોગ રાજ્યના કલ્યાણના કાર્યો માટે કરવો જોઈએ. કૌટિલ્યએ કઈ વસ્તુ ઉપર અને કોની પાસેથી કેટલા પ્રમાણમાં રાજાએ કર લેવો તેની પણ સ્પષ્ટતા કરી છે. જેમ કે અનાજ પકવતા ખેડૂત પાસેથી ઉત્પાદનનો 1/4 ભાગ, વન્ય કપાસ, ઊન, રેશમ, લાખ અને દવાઓ જેવી વસ્તુ ઉપર ઉત્પાદનનો 1/2 ભાગ, એવી જ રીતે અન્ય વ્યવસાયમાં પણ કર બાબતની સ્પષ્ટતા કરી છે. કૌટિલ્યના વિચારોમાં જોવા મળતા કલ્યાણલક્ષી રાજ્યની ભાવનાના ખ્યાલો આજે પણ રાજ્યને પ્રજાના કલ્યાણલક્ષી કાર્યોના આયોજન માટે ઉપયોગી છે. કરવેરા નીતિ. કરવેરા અંગે કૌટિલ્યએ ચોક્કસ સિદ્ધાંતો રજૂ કર્યા છે, જેમાં રાજા માટે કરવેરાની મર્યાદા, ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની કરનીતિ જેવી બાબતોની સ્પષ્ટતા જોવા મળે છે. આકસ્મિક સંજોગોમાં વેરાના દર ઊંચા લઈ જવાની જોગવાઈ પણ દર્શાવી છે. જેમ બગીચામાં ફળના ઝાડ ઉપરથી ને પાકા ફળને તોડી એકઠા કરવામાં આવે છે, તેવી રીતે રાજાએ પણ પ્રજાની શક્તિ અને સ્થિતિનો વિચાર કરીને જ કર લેવો જોઈએ અને કરવેરા ઉઘરાવવાની પ્રક્રિયા ઓછી ખર્ચાળ અને સરળ હોવી જોઈએ, તેમજ પ્રજા ઉપર ભારરૂપ પણ ના હોવી જોઈએ. આ સંદર્ભમાં કૌટિલ્યએ નીચે પ્રમાણે કરમાળખાના નિયમો રજૂ કર્યા છે. ભૂમિકર. રાજ્યને ખેત ઉત્પાદનનો ચોક્કસ ભાગ ખેડૂત કે માલિક પાસેથી ને ભૂમિકર રૂપે લેવાનો અધિકાર હતો. જમીનનો પ્રકાર, જમીનની ઉત્પાદકતા, ખેત ઉત્પાદનનું સ્વરૂપ, સિંચાઈનો પ્રકાર અને સગવડ વગેરે પાસાઓને ધ્યાનમાં રાખી કૌટિલ્યએ ભૂમિકરનું પ્રમાણ નક્કી કરવા અંગેના નિયમો આપ્યા છે. તેમજ રાજ્યએ ખેડૂતોને ખેત ઉત્પાદન વધારવા માટે કરમાં છૂટ આપવાની પણ હિમાયત કરી છે.
આયાત નિકાસ કર. કૌટિલ્યએ આયાત નિકાસ કર સંદર્ભમાં વસ્તુને 3 ભાગમાં વહેંચી અને કર વ્યવસ્થા સૂચવી છે, જેમાં પહેલું છે બાહ્ય શુલ્ક. પોતાના રાષ્ટ્રમાં ઉત્પન્ન થતી વસ્તુ ઉપર લેવામાં આવનાર કરને બાહ્ય શુલ્ક કહે છે. બીજું છે આભ્યંતર શુલ્ક. રાજ્ય કે રાજધાનીમાં ઉત્પાદિત વસ્તુ ઉપર લેવામાં આવતા કરને આભ્યંતર શુલ્ક કહે છે. ત્રીજું છે આતિથ્ય શુલ્ક. વિદેશમાંથી ને લાવવામાં આવતી વસ્તુ ઉપર લેવામાં આવતા કરને આતિથ્ય શુલ્ક કહે છે. કૌટિલ્યએ વસ્તુના પ્રકાર અને મહત્વના આધારે કર લેવાના નિયમો દર્શાવ્યા છે. જકાત માટેના જકાત નાકા ઊભા કરવા તેમજ માર્ગવેરા અને મિલકતવેરા અંગેના નિયમો પણ રજૂ કર્યા છે. કૃષિ પશુપાલન. કૌટિલ્યએ કૃષિને આજીવિકાનું મુખ્ય સાધન ગણાવ્યું છે. તેમણે ભૂમિને 2 પ્રકારમાં વિભાજિત કરી છે, જેમાં પહેલું છે રાજ્ય હસ્તકની ભૂમિ અને બીજું છે વ્યક્તિગત માલિકોની ભૂમિ. આમાંથી રાજ્ય હસ્તકની ભૂમિ દાસો, મજૂરો અને કેદીઓ પાસે ખેડાવીને વાવણી કરવામાં આવતી ભૂમિનો પૂરો ઉપયોગ ખેતી માટે થાય તેવું કૌટિલ્ય માનતા, તેથી વણખેડાયેલી જમીનને ખેતીલાયક બનાવવાની હિમાયત કરે છે. કારણ કે બિન ઉત્પાદક ભૂમિનો કોઈ અર્થ નથી. ખેડૂતો ખેત ઉત્પાદન કરશે તો જ રાજ્યને મહેસૂલ પ્રાપ્ત થાય અને ખેડૂતને તેની આજીવિકા મળે. કૃષિની સાથે જ પશુપાલન વ્યવસાય સંકળાયેલો છે, તેથી કૌટિલ્યએ પશુપાલન વ્યવસાયના વિકાસના ખ્યાલો પણ રજૂ કર્યા છે અને આવકના સાધનોમાં પણ તેની ગણતરી કરી છે. આ સંદર્ભમાં તેમણે 3 પ્રકારના પશુઓનો નિર્દેશ કર્યો છે, કે જેમાં પહેલું છે કેળવાયેલા પાલતુ પશુઓ, બીજું છે દૂધ આપતા પશુઓ અને ત્રીજું છે મુગ્યા વનના એટલે કે જંગલના પશુઓ. પશુપાલન સંબંધિત નિયમો અને દંડની જોગવાઈ પણ કૌટિલ્યએ સૂચવી છે. ઉદ્યોગ. કૌટિલ્ય માનતા હતા કે આર્થિક દ્રષ્ટિએ સાધન સંપન્ન રાજ્ય સમૃદ્ધ અને વિકસિત બની શકે, તેથી તેમણે ઉદ્યોગોના વિકાસ માટેના માર્ગદર્શક વિચારો રજૂ કર્યા છે. તેમના મતે રાજાએ રાજ્યમાં નવી નવી ખાણો ખોદાવી, હુનર ઉદ્યોગોના કારખાના વધારવા, ઉદ્યોગના વિકાસ માટે રાજ્યએ અનુકૂળતા કરી આપવી અને આ માટે વાહન વ્યવહાર, સંદેશાવ્યવહારની સગવડો વધારવી અને ઉદ્યોગ દ્વારા ઉત્પાદિત માલસામાનના વેચાણ માટે બજાર મળે તે રીતે શહેરોનો વિકાસ કરવો જોઈએ. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં રજૂ થયેલા આર્થિક વિચારો ઉપરથીને સ્પષ્ટ થાય છે કે કૌટિલ્યના વિચારો રાજનૈતિક અને આર્થિક ચિંતનથીને પ્રેરાયેલા છે. ખૂબ શક્તિશાળી અને ઉન્નતિશીલ રાજ્યના નિર્માણ માટે જરૂરી બધા જ તત્વો ઉપર તેમણે સૂક્ષ્મ ચિંતન કરીને સર્વકાલીન સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. તેમનો અર્થશાસ્ત્ર ગ્રંથ મગધ રાજ્ય અને ચંદ્રગુપ્ત મૌર્યને ધ્યાનમાં રાખી અને રચાયું હોવા છતાં તેઓ ઈચ્છતા હતા કે આ ગ્રંથ સર્વકાળે વિજેતા બનવાની આશા રાખતા રાજા તેમજ કોઈપણ રાજ્યને શાસન સંચાલન અને વ્યવસ્થામાં ઉપયોગી બનશે. કૌટિલ્યએ કરચોરી અને સંપત્તિને છુપાવીને અન્યત્ર જમા કરવાની વૃત્તિનો સખત વિરોધ કર્યો છે. 11.3 છે ગાંધીજી પરિચય છે. સમાજમાં પરિવર્તનની પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. પરિવર્તનનો ઉદ્દેશ સમાજના વિકાસનો હોય છે. આ વિકાસ તબક્કાવાર થાય છે. સમાજના વિકાસના દરેક તબક્કે કોઈક વિચારક પોતાના વિચારો દ્વારા સમાજ જીવનને અસર કરે છે. તેને સમાજના રાહબર તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતના પોરબંદર શહેરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધી, કે જેમને આપણે સૌ મહાત્મા ગાંધીજી તરીકે ઓળખીએ છીએ, તે આવા જ એક સમાજના રાહબર હતા. ગાંધીજી પ્રબળ ઈચ્છાશક્તિ ધરાવનાર આદર્શવાદી સ્વપ્નદ્રષ્ટા હોવા છતાં વાસ્તવિક અને વ્યવહારુપણાના આગ્રહી હતા. સત્ય અને અહિંસા એ તેમની વિચારધારાના ધ્રુવ તારકો હતા. વિચાર અને આચાર વચ્ચેનો ભેદ દૂર કરવા તેમણે પોતાના વિચારોનો સ્વયં અમલ કર્યો. વ્યક્તિગત અને સામાજિક જીવનમાં ધર્મ અને નીતિ પર તેમણે ખાસ ભાર મૂક્યો છે. આ ઉપરાંત અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, કોમી એકતા, સ્ત્રી જાગૃતિ વગેરે માટે પણ ગાંધીજી સમગ્ર જીવનકાળ દરમિયાન સતત પ્રયત્નશીલ રહ્યા હતા. નીતિમય જીવન એમનો જીવન મંત્ર હતો, તેથી તેમણે નીતિશાસ્ત્રને અર્થશાસ્ત્રના પાયા તરીકે સ્વીકાર્યું હતું. ગાંધીજીના આર્થિક, સામાજિક અને રાજકીય જીવન અંગેના સામાન્ય દર્શનને ઘણી વખત ગાંધીવાદ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ગાંધીજીએ કોઈ અર્થશાસ્ત્રીની જેમ કોઈ ચોક્કસ વિચારસરણી આપી ન હતી. પોતાના વિચારોને કોઈ ચોક્કસવાદના માળખામાં મૂકવાનું યોગ્ય ગણેલ નથી. તેમના શબ્દોમાં કહીએ તો ગાંધીવાદ જેવી કોઈ વસ્તુ છે જ નહીં અને મારી પાછળ કોઈ સંપ્રદાય મૂકી જવો નથી. મેં કોઈ નવું તત્વ કે નવો સિદ્ધાંત શોધી કાઢ્યો છે એવો મારો કોઈ દાવો નથી. મેં તો માત્ર જે શાશ્વત સત્યો છે તેને આપણા નિત્ય જીવનના પ્રશ્નોમાં લાગુ પાડવાનો મારી ઢબે પ્રયાસ કર્યો છે.
ગાંધીજીના જીવનમાં વિચારકો અને ગ્રંથોનો પ્રભાવ. ગાંધીજીના આર્થિક, સામાજિક, રાજકીય વિચારધારા ઉપર અનેક પ્રસંગો, તત્વચિંતકો અને ધાર્મિક ગ્રંથોનો પ્રભાવ જોવા મળે છે. પહેલું છે, અમેરિકન ચિંતક થોરોની પ્રબળ અસર ગાંધીજી ઉપર પડી હતી. સાદું જીવન અને ઉચ્ચ વિચારના ખ્યાલો ગાંધીજીએ થોરોના વિચારમાંથી જ અપનાવેલ. બીજું છે, બ્રિટનના પ્રખર માનવતાવાદી જોન્સ રસ્કિનના પુસ્તક અન ટુ ધ લાસ્ટમાંથીને ગાંધીજીને સર્વોદયની પ્રેરણા મળી હતી. માનવ શ્રમને મહત્વ અને ભારતની દારૂણ ગરીબી દૂર કરવાનો રસ્તો પણ ગાંધીજીને રસ્કિનના વિચારોમાંથીને મળ્યો હતો. રશિયાના મહાન તત્વચિંતક લિયો ટોલ્સ્ટોયનું પુસ્તક વોટ શેલ વી ડુ ધેન, ત્યારે આપણે કરીશું શું, અને ધી કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ, ઈશ્વરનું સામ્રાજ્ય તમારા હૃદયમાં છે, ની પણ ગાંધીજીના વિચારો ઉપર ખૂબ જ અસર થઈ છે. બ્રેડ લેબર એટલે કે રોટી શ્રમનો સિદ્ધાંતના પ્રભાવથીને ગાંધીજીએ શ્રમ ન કરનારને ખાવાનો અધિકાર નથી તેવા પોતાના મતના સમર્થનમાં શ્રમના ગૌરવને લગતા વિચારો રજૂ કર્યા છે. આ ઉપરાંત તેમણે બાળપણમાં જોયેલ નાટક સત્યવાદી રાજા હરિશ્ચંદ્રમાંથી જીવનમાં સત્યને મહત્વ આપ્યું અને સત્યાગ્રહી થયા. તેમજ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયમાં રજૂ થયેલ છે, યજ્ઞ કર્યા વગર ખાય છે તે પાપનો આહાર કરે છે, તે શ્લોકથી પણ તેમના શ્રમના વિચારો પર પ્રબળ અસર થઈ છે. ઉપનિષદ, રામાયણ, મહાભારત જેવા ધર્મગ્રંથો અને સંત કબીર, ગુરુ નાનક અને નરસિંહ મહેતા જેવા સંતો તેમજ આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રના વિચારોનો ગાંધીજીના વિચારોના ઘડતરમાં મહત્વનો ફાળો રહ્યો છે. 11.4 છે, ગાંધીજીના મુખ્ય આર્થિક વિચારો. ગાંધીજી એમ માનતા હતા કે મૂડીવાદી કે સમાજવાદી આર્થિક પદ્ધતિ ક્યારેય ભારતની આર્થિક સમસ્યાઓનો ઉકેલ આપી શકે તેમ નથી. તેથી તેમણે પશ્ચિમની સંસ્કૃતિ, મૂડી સંચાલિત ઉત્પાદન પદ્ધતિ અને યંત્રોના વધારે પડતા ઉપયોગનો વિરોધ દર્શાવતા ભૌતિકવાદી જીવન દ્રષ્ટિની સામે વૈકલ્પિક આર્થિક વિચારો રજૂ થયા છે. સર્વોદય, ગાંધીજીએ હિંસાથીને મુક્ત સમાજવાદની કલ્પના કરી કે જેમાં નિરાધાર, દીનહીન સર્વેનો ઉદય થાય, તેને સર્વોદય નામ આપ્યું. ટૂંકમાં સર્વનો ઉદય એટલે સર્વોદય. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે જીવ માત્રમાં એક જ આત્મા વ્યાપી રહ્યો છે તે ન્યાયે ગાંધીજીએ પરસ્પર સહકાર અને પ્રેમને સર્વોદયના મુખ્ય આધાર ગણાવ્યા છે. સર્વોદયના સમાજવાદને સિદ્ધ કરવા માટે ગાંધીજીએ જેમાં સંયમ આવશ્યક શરત છે તેવો ઈચ્છારહિતતાનો સિદ્ધાંત આપ્યો છે. સર્વોદયના વિચારની સફળતા માટે તેમણે ત્યાગ, સ્વૈચ્છિક સેવા, યંત્રનો વિરોધ, શ્રમનો બચાવ, વિકેન્દ્રીકરણ અને શોષણને અટકાવવા જેવા વિચારો રજૂ કર્યા છે. ઉદ્યોગો અને યંત્રથીને થોડાક જ લોકો ધનિક બની જાય તે પરિસ્થિતિ ગાંધીજીને માન્ય ન હતી, પણ શ્રમથીને સમસ્ત માનવ જાતિનું કલ્યાણ થાય તે આપણું લક્ષ્ય હોવું જોઈએ તેમ માનતા હતા. તેમના મતે સમાજના બધા અંગ સરખા, ન કોઈ નીચા કે ન કોઈ ઊંચા. આ વાદમાં રાજા અને પ્રજા, ધનિક અને ગરીબ, માલિક અને મજૂર વચ્ચે કોઈ ભેદ ન હોય તેવો વાદ એટલે સમાજવાદ. શ્રમનું ગૌરવ, દરેક પ્રકારનો શ્રમ કરનાર સૌ કોઈને સરખું વેતન અથવા તો રોજી મળવા જોઈએ તેવો ગાંધીજી આગ્રહ રાખતા હતા. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે, તેથી તેના ઉપયોગ માટેની પૂરતી તક મળવી જોઈએ અને જેની પાસે શ્રમ શક્તિ છે તેને ગૌરવશાળી જીવન જીવવાની તક મળવી જોઈએ. એ રાજ્યની પણ ફરજ બને તેવું તેઓ ઈચ્છતા હતા. ગાંધીજીએ શ્રમ અને શ્રમના ગૌરવને ઈશ્વરીય નિયમ તરીકે ગણાવીને કહ્યું છે કે બુદ્ધિનું કામ શરીરની મજૂરીના કામ જેટલું મહત્વનું ને જરૂરી છે અને જીવનની સળંગ યોજનામાં તેનું નિશ્ચિત સ્થાન છે, પણ મારો આગ્રહ દરેક માણસે પોતાના શરીર વડે મજૂરી કરવી જોઈએ એવો છે. મારો દાવો છે કે કોઈપણ માણસ શારીરિક શ્રમ કરવાની ફરજમાંથીને મુક્ત ન હોય. આજે શ્રમની પ્રતિષ્ઠા અને ગૌરવ ઘટ્યું છે અને તેની કિંમત પણ ઘટી છે. આના ઉપાય રૂપે ગાંધીજીએ શ્રમના ગૌરવને સ્વીકારવાનું સૂચવ્યું છે, કારણ કે શ્રમ પ્રત્યેની નિષ્ઠા માનવીને નિર્મોહી બનાવશે અને ગરીબી તથા બેકારીની સમસ્યામાંથીને મુક્તિ અપાવશે. યંત્રનો ઉપયોગ, ગાંધીજી કહેતા હતા કે આજના જમાનાને યંત્રયુગના નામે ઓળખવામાં આવે છે, કારણ કે સમગ્ર અર્થવ્યવસ્થા પર યંત્રનું પ્રભુત્વ છે. યંત્ર શ્રમને વધારે કાર્યક્ષમ બનાવવાના બદલે યંત્ર પોતે જ શ્રમનું સ્થાન લઈ લે તે વાત ગાંધીજીને સ્વીકાર્ય ન હતી. તેમણે યંત્રોના આંધળા અને બેફામ ઉપયોગ માટે લાલબત્તી ધરી હતી. આથી ઘણી વખત ગાંધીજીને યંત્રોના વિરોધી તરીકે ઓળખવામાં આવતા, પરંતુ વાસ્તવમાં ગાંધીજીનો યંત્ર સામેનો વિરોધ એ યંત્રોની ઘેલછા સામેનો વિરોધ હતો. યંત્રના વિવેકપૂર્ણ ઉપયોગની તેમણે તરફેણ પણ કરી હતી.
ગાંધીજીના યંત્રના ઉપયોગ સંબંધી નીચેના મુદ્દા તારવી શકાય. એ છે, ગાંધીજી પ્રાથમિક અને સાદા યંત્રોનો આગ્રહ રાખતા હતા, કારણ કે આવા યંત્રો ગરીબો સરળતાથી ને વસાવી શકે છે. બી છે, શ્રમિકની મહેનત બચાવે અને એમનો બોજો હળવો કરે તેવા સાદા યંત્રોને ગાંધીજી આવકારતા હતા. પરંતુ જે યંત્રો માનવીનું સ્થાન લે અને તેને બેકાર બનાવે તેવા યંત્રો સામે ગાંધીજીનો વિરોધ હતો. સી છે, યંત્રોનો ઉપયોગ સમગ્ર માનવજાત અને ખાસ કરીને ભારતના દરિદ્ર નારાયણના કલ્યાણ માટે થતો હોય તો તેની સામે ગાંધીજીને કોઈ વાંધો ન હતો. ડી છે, યંત્રથી ને શ્રમનો બચાવ થાય તે વાત સાચી, પણ યંત્રોનો ઉપયોગને કારણે જો હજારો લોકો બેકાર બને તેવા શ્રમનો બચાવ યોગ્ય નથી. તેવી જ રીતે યંત્રોને કારણે સમય, શ્રમ અને મૂડીનો બચાવ થતો હોય તે વ્યક્તિના લાભ માટે નહીં પણ સમગ્ર સમાજના લાભ માટે થવો જોઈએ. ઈ છે, યંત્રોને લીધે સંપત્તિનું કેન્દ્રીકરણ થતું હોય તો ગાંધીજી તેવા યંત્રોના ઉપયોગનો વિરોધ કરતા. યંત્રો શ્રીમંતો માટે ગરીબોના શોષણનું સાધન ન બને તે બાબતનું પણ ગાંધીજીએ ધ્યાન રાખવાનું કહ્યું હતું. એફ છે, ગાંધીજી એમ માનતા કે યંત્રોનો ઉપયોગ એટલી હદ સુધી ન થવો જોઈએ કે જેથી માનવી તેનો ગુલામ બની જાય. તેમણે જણાવેલ કે યંત્રો માનવી માટે છે, માનવી યંત્રો માટે નથી. વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા. ગાંધીજીએ ભારત માટે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાની હિમાયત કરી હતી. વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા એટલે એક તો આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થોડાક લોકોના હાથમાં થવાને બદલે તેની વિશાળ જન સમુદાયની વચ્ચે વ્યાપક ધોરણે વહેંચણી થયેલી હોવી જોઈએ. બીજું એ છે કે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા અન્વયે આર્થિક પ્રવૃત્તિઓનું વધુ ને વધુ પ્રસારણ ગ્રામ્ય વિસ્તારોમાં થવું જોઈએ, કારણ કે ગાંધીજીએ કલ્પેલી અર્થવ્યવસ્થામાં ગામડું કેન્દ્રમાં હતું. મોટાભાગના મૂડીપ્રધાન ઉદ્યોગો અને સત્તાના કેન્દ્રીકરણથી ને સર્જાતી સમસ્યાઓના સંદર્ભમાં ગાંધીજીએ વિકેન્દ્રીકરણની હિમાયત કરી હતી. આ કારણથી જ તેમણે રેટીઓ અને ખાદીનો કાર્યક્રમ દેશ સમક્ષ રજૂ કર્યો. તેમના વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાના પાયામાં ગ્રામ સ્વરાજ અને ગ્રામ સ્વાવલંબનનો ખ્યાલ રહેલો છે. સાદગી અને અપરિગ્રહ. ગાંધીજી અપરિગ્રહ વ્રતના હિમાયતી હતા, એટલે કે તેઓ જરૂરિયાતથી ને વધારે ન વાપરવું અને ન રાખવું તે વાતના તેઓ દ્રઢ આગ્રહી હતા. ગાંધીજી હંમેશા સાદું જીવન અને ઉન્નત વિચાર એ સૂત્રનું આચરણ કરતા હતા. આ માટે તેમણે જરૂરિયાતો ઉપર સંયમ રાખવાની હિમાયત કરી હતી. આજે માનવીય નૈતિક મૂલ્યોને ભૂલીને સમૃદ્ધિ તરફ આંધળી દોડ લગાવી છે તે આજની અશાંત પરિસ્થિતિનું કારણ છે. માનવજીવનની આ કમનસીબી માટે ગાંધીજીએ ત્રણ કારણો જણાવ્યા છે, જેમાં પહેલું છે સતત વધતી જરૂરિયાતો, બીજું છે સંકુલ યંત્રોનો વધતો ઉપયોગ, ત્રીજું છે વહેંચણીની પ્રવર્તમાન પદ્ધતિ. જરૂરિયાતોના પ્રમાણ અને સુખાકારી વચ્ચેનો સંબંધ. જરૂરિયાતો મર્યાદિત રાખવાથી સુખાકારી વધુ મળી શકે નહીં કે વધુ વસ્તુઓના વપરાશથી તેવું ગાંધીજી માનતા હતા. સાદગીપૂર્ણ જીવન દ્વારા સાચા સુખનો અનુભવ થઈ શકે, સૌની જરૂરિયાત મુજબ સૌને મળી રહે તેવી રીતે વસ્તુઓનું ઉત્પાદન થાય તે પણ એટલું જ મહત્વનું છે. સાદગીના સંદર્ભમાં સૌનું પોષણ, કોઈનું પણ શોષણ નહીં એ પાયાની વાત સ્વીકારવાનું પણ તેઓ કહે છે. ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત. ગાંધીજીએ આપેલા આર્થિક વિચારો અને સિદ્ધાંતો પૈકી તેમણે રજૂ કરેલો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. ઈસોપ નિષદમાં કહેવામાં આવ્યું છે કે આ જગતમાં જે કાંઈ છે તે સઘળું ઈશ્વરની વ્યાપ્ત છે, એટલા માટે પ્રથમ તેનો ત્યાગ કરીને પછી ભોગવ. આ બુનિયાદી વિચાર અને ભગવદ્ગીતાના અપરિગ્રહના સિદ્ધાંતથીને પ્રેરાઈને ગાંધીજીએ વાલીપણાનો સિદ્ધાંત રજૂ કર્યો છે. આ સિદ્ધાંત સાવ સરળ છે, કેમ કે કોઈ એક વ્યક્તિને વારસામાં કે વેપાર ઉદ્યોગ દ્વારા વિપુલ સંપત્તિની માલિકી મળી હોય તો એ મિલકતની કાયદેસરની માલિકી ભલે એ વ્યક્તિની રહે, પરંતુ દેશના લાખો માણસોને સમાનપૂર્વક જીવવા માટે જેટલું જરૂરી છે તેટલું જ મેળવવાનો તે વ્યક્તિને અધિકાર છે. તે સિવાય બાકીની મિલકત વાસ્તવમાં સમાજની માલિકીની છે અને તેથી તેનો ઉપયોગ અને વહીવટ એ વ્યક્તિએ સમાજના કલ્યાણ માટે કરવો જોઈએ. આ મિલકતનો તે જાણે કે ટ્રસ્ટી હોય એવી રીતે તેણે વર્તવું જોઈએ. આ સંદર્ભમાં ગાંધીજી મૂડીપતિઓને ટ્રસ્ટી બનવાની સલાહ આપે છે. પોતાની સંપત્તિના વહીવટદાર તરીકે તેમને ચાલુ રહેવા દેવામાં આવશે. તે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને સંપત્તિમાં વધારો કરી શકે છે, પણ તે વધારો પોતાના નફા માટે નહીં પણ સમસ્ત પ્રજાના કલ્યાણ માટે કોઈનું પણ શોષણ કર્યા વગર કરવો જોઈએ તેમ ગાંધીજી માનતા હતા. ગાંધીજીએ રજૂ કરેલ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતના મુખ્ય મુદ્દા નીચે પ્રમાણે તારવી શકાય.
એમાં છે ધનિકોનું હૃદય પરિવર્તન શક્ય છે. ગાંધીજી સત્ય અને અહિંસાના પૂજારી હતા. આ વિચારોના પાયા પર તેમણે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત રજૂ કર્યો છે. તેમણે રજૂ કરેલ આ સિદ્ધાંત ધનિકોના હૃદય પરિવર્તન પર રચાયેલો છે. ગાંધીજીના મતે ધનિકોએ ઉદારતા દાખવીને પોતાની પાસેની મિલકત કે સંપત્તિનો ઉપયોગ સમાજના લાભ માટે કરવો જોઈએ. તેમજ ધનિકોએ તેમની પાસેની સંપત્તિના ખરા માલિક પોતે નથી પણ સમાજ તેનો સાચો માલિક છે તેવી રીતે વર્તવું જોઈએ. આમ આ સિદ્ધાંત ધનિકોના હૃદય પરિવર્તનમાં ખૂબ જ શ્રદ્ધા રાખે છે અને તે દ્વારા જ ધનિકોને પોતાની સંપત્તિનો ઉપયોગ સમાજના કલ્યાણ અર્થે કરવા મનાવી શકાશે તેમ ગાંધીજી માનતા હતા. હકના બદલે ફરજો. ગાંધીજીએ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતમાં સંપત્તિ કે મિલકતની માલિકીના હકને બદલે ફરજો ઉપર વધારે ભાર મૂક્યો છે. ધનિકોએ પોતાની સંપત્તિનો સમાજ માટે મહત્તમ ઉપયોગ થાય તેવી રીતે તેના માલિકે ફરજ અદા કરવી જોઈએ તેમ ગાંધીજી ઈચ્છતા હતા. લોકમતની જાગૃતિ. વાલીપણાના સિદ્ધાંતનો અમલ માત્ર કાયદા દ્વારા થઈ શકે નહીં. જેમ કે કાયદામાં બળ અને ફરજિયાતપણાનો ભાવ રહેલો હોય છે, તેથી ગાંધીજી આ સિદ્ધાંતનો અમલ કાયદા દ્વારા નહીં પણ પ્રેમ અને હૃદય પરિવર્તન દ્વારા જ અમલમાં મૂકવાની હિમાયત કરે છે. આ માટે ગાંધીજીએ કેળવણી અને લોકમતની જાગૃતિનો માર્ગ સૂચવ્યો છે. સમગ્ર સમાજ હિતનું મહત્વ. આ સિદ્ધાંતમાં અમુક થોડીક વ્યક્તિઓના હિત કરતાં સમગ્ર સમાજના હિતને વધારે મહત્વ આપવામાં આવે તેવું ગાંધીજી ઈચ્છતા હતા. તેથી સમાજના ખૂબ મોટા વર્ગની જરૂરિયાતોને અનુલક્ષીને જ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવું જોઈએ તે બાબત ઉપર ગાંધીજીએ ભાર મૂક્યો છે. ટ્રસ્ટીને વળતર. મિલકત કે સંપત્તિનો માલિક જ્યારે સંપત્તિના ટ્રસ્ટી તરીકે કાર્ય કરે ત્યારે તેને તેના કાર્ય માટે વળતરની જોગવાઈ રાજ્યએ નક્કી કરવી જોઈએ તેમ ગાંધીજી માનતા હતા. રાષ્ટ્રીયકરણનો વિરોધ. આર્થિક સમાનતા લાવવા માટે ખાનગી મિલકતના હકની નાબૂદી કે ઉત્પાદનના સાધનોના રાષ્ટ્રીયકરણની ગાંધીજી ક્યારે તરફેણ કરતા ન હતા. કારણ કે રાષ્ટ્રીયકરણ કરવાથી તો વ્યક્તિ વિરુદ્ધ રાજસત્તામાં વધારો થશે અને તેથી લોકોમાં નૈતિકતાનો ભાવ ઓછો થશે. માટે જ ગાંધીજી આ સિદ્ધાંતના અમલ માટે કહે છે કે હું મૂડીપતિ અને જમીનદાર પાસે જમીન રહેવા દઈશ, પરંતુ હું તેમની મિલકતના તેઓ ટ્રસ્ટી છે એમ સ્વીકારવા તેમને સમજાવીશ. વારસદારની નિમણૂક. ટ્રસ્ટીશીપના સિદ્ધાંતની સાથે વારસદારનો પ્રશ્ન પણ સંકળાયેલો છે. જેઓ સંપત્તિના કાયદેસરના માલિક હોય તેઓ જ સંપત્તિના વાલી રહે તેમ ગાંધીજી ઈચ્છે છે. આમાં વાલી તરીકેનો અધિકાર રાજ્ય કે સમાજને સોંપવાની જરૂર નથી. મિલકતના માલિકે સમાજના ટ્રસ્ટી બનીને વર્તવાનું છે, જેથી આ મિલકતનો સાચો વારસદાર પછી સમાજ બને છે. પરંતુ તે સંપત્તિના માલિકના અવસાન બાદ તે જેને ટ્રસ્ટી તરીકે નિમણૂક કરે તે નવા ટ્રસ્ટી તરીકે કામ કરશે. જેમ મૃત્યુ પામેલ ટ્રસ્ટી સાચો માલિક ન હતો, તેમ નવો ટ્રસ્ટી પણ સંપત્તિનો સાચો માલિક બનતો નથી. તેમ છતાં પણ રાજ્ય કે સમાજે તેની સંપત્તિ જપ્ત કરવી નહીં તેવું ગાંધીજી જણાવે છે. કાયદા કે રાજ્યની મંજૂરી દ્વારા વારસદાર નક્કી કરવો જોઈએ. ગાંધીજી સંપત્તિના માલિકને વારસદાર નિમવાનો અધિકાર આપવાનું કહે છે, પણ સાથે સાથે તે માટે રાજ્યના નિયંત્રણની પણ હિમાયત કરે છે. રાજ્યનું નિયંત્રણ. મૂડીપતિઓ જ્યારે સંપત્તિના ટ્રસ્ટી તરીકે વર્તવામાં નિષ્ફળ જાય તેવા સંજોગોમાં ગાંધીજીએ ખાનગી મિલકતના ઉપયોગ ઉપર રાજ્ય નિયંત્રણ અને કેટલાક વિશિષ્ટ સંજોગોમાં ખાનગી મિલકત ઓછામાં ઓછી હિંસા વાપરીને રાજ્ય હસ્તક લેવામાં આવે તે વાતને માન્ય ગણતા હતા. સંપત્તિના માલિક પાસે સંપત્તિ કયા માર્ગોથી ને આવી છે તેની પણ રાજ્ય દ્વારા તપાસ થવી જોઈએ અને જરૂર જણાય ત્યાં માલિક વળતર આપીને કે વળતર આપ્યા વગર રાજ્યએ મિલકત લઈ લેવી જોઈએ. પણ સાથે સાથે ગાંધીજીએ બધા જ પ્રકારની મિલકત જપ્ત કરવાનું નથી કહ્યું તે વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ. ટ્રસ્ટીશીપના સિદ્ધાંતના સંદર્ભમાં ગાંધીજીએ આર્થિક પ્રવૃત્તિના ત્રણ ક્ષેત્રો દર્શાવ્યા છે, જેમાં પહેલું છે ખાનગી ક્ષેત્ર, બીજું છે ટ્રસ્ટીશીપનું ક્ષેત્ર, ત્રીજું છે જાહેર ક્ષેત્ર. આમાંથી તેમણે ટ્રસ્ટીશીપના ક્ષેત્રને વધારે મહત્વ આપ્યું છે. ઉપયુક્ત મુખ્ય આર્થિક વિચારો ઉપરાંત ગાંધીજીએ સ્વદેશી સહકાર, નાના ઉદ્યોગો, ગ્રામ સ્વરાજ્ય, આર્થિક સમાનતા, ગ્રામ ઉદ્યોગ, વસ્તી અને સ્ત્રીઓનો દરજ્જો જેવી અનેક બાબતોના સંદર્ભમાં પોતાના વિચારો રજૂ કર્યા છે. તેમના વિચારો સામૂહિક કલ્યાણકારી ભાવનાની સાથે માનવતાવાદી છે. વર્તમાન સમયમાં ગાંધીજીના વિચારોનો આધાર લઈને ઘણા અર્થશાસ્ત્રીઓએ વિશ્વ માટે નવી આર્થિક પદ્ધતિની તરફેણ કરી છે. ગરીબી, બેકારી, અસમાનતા અને સત્તાનું કેન્દ્રીકરણ વગેરે જેવી અનેક સમસ્યાઓના ઉકેલ માટે ગાંધીજીના વિચારોમાંથી માર્ગદર્શન મળી શકે તેમ છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય. પરિચય છે. સાદુ જીવન, સરળ વ્યક્તિત્વ, આંખોમાં અનોખી ચમક ધરાવતા સજ્જનના આર્થિક વિચારોનું પ્રેરણા બિંદુ.
મૌલિક ચિંતન અને વિચારોની અખૂટ સરવાણી ધરાવતું વ્યક્તિત્વ એટલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય. 25 સપ્ટેમ્બર 1916 રોજ જન્મેલા પંડિત દીનદયાળ માત્ર 52 વર્ષની ઉંમરે જ મૃત્યુ પામ્યા હતા. તેમના 52 વર્ષના જીવનકાળમાં દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દેશના છેક છેવાડાના માનવીને સાથે લઈને દેશનો સર્વાંગી આર્થિક વિકાસ થાય તે માટે તેમણે પોતાના આર્થિક વિચારો રજૂ કર્યા છે. બહુમુખી પ્રતિભા ધરાવતા પંડિત દીનદયાળ તત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર, સમાજજીવનના તથા સાહિત્યના વિષયમાં પોતાની આગવી વિચારસરણી રજૂ કરીને સૌને પ્રભાવિત કર્યા છે. તેમજ રાજકીય, સામાજિક સંગઠન અને પત્રકારત્વના ક્ષેત્રે આગવી કાર્યપ્રણાલી દ્વારા ખૂબ જ નામના મેળવી છે. એકાત્મ માનવવાદ, રાષ્ટ્રજીવનની દિશા, રાષ્ટ્રચિંતન, ભારતીય અર્થનીતિ, વિકાસની એક દિશા, પોલિટિકલ ડાયરી, પ્રથમ અને દ્વિતીય પંચવર્ષીય યોજનાનું વિશ્લેષણ વગેરે તેમણે રજૂ કરેલ કૃતિઓ છે. તેમાં તેમના આર્થિક વિચારોની ઝાંખી જોવા મળે છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મુખ્ય આર્થિક વિચારો. અર્થવ્યવસ્થાના ત્રીજા વિકલ્પની શોધ. આર્થિક ધ્યેયો મેળવવા માટે વિશ્વ પાસે મૂડીવાદ અને સમાજવાદના બે વિકલ્પ વ્યવહારમાં હતા. પંડિત દીનદયાળે અહીં ત્રીજો વિકલ્પ રજૂ કરેલ છે. વિશ્વમાં આજે ઉત્પાદન ક્ષેત્રે આધુનિક ઉત્પાદન પદ્ધતિ અને યંત્રોનો ઉપયોગ વધતો જાય છે અને કુદરતી સંપત્તિના અનેક સ્ત્રોત આજે વિશ્વની પાસે છે. છતાં પણ આર્થિક સમૃદ્ધિ પાછળની આંધળી દોટને કારણે આજે માનવ સમુદાય અનેક સમસ્યાઓથી ઘેરાયેલો જોવા મળે છે. મૂડીવાદી અને સમાજવાદી અર્થવ્યવસ્થા અપનાવીને ઘણા દેશોએ આર્થિક વિકાસ સાધવાનો માર્ગ અપનાવીને ઘણા સિદ્ધિઓ હાંસલ કરી છે, પણ તેની સામે આર્થિક શોષણ, અસમાનતા, આર્થિક અસ્થિરતા, વર્ગ વિગ્રહ તેમજ પર્યાવરણને નુકસાન સંબંધિત અનેક સમસ્યાઓ પણ ત્યાં ઊભી થઈ છે. ભારતે પણ પાશ્ચાત્ય વિચારધારા અને અર્થવ્યવસ્થાનું આંધળું અનુકરણ કર્યું. પરિણામે ભારતમાં પણ પંચવર્ષીય યોજનાઓના આયોજન છતાં પણ ઉદ્યોગ અને ખેતી ક્ષેત્રે નીચી ઉત્પાદકતા, ગ્રામીણ ક્ષેત્રે અપૂરતી સુવિધા, શહેરીકરણ, પર્યાવરણીય સમસ્યા, ગરીબી, બેકારી, ભાવ વધારો અને નાણાંના અવમૂલ્યન જેવી અનેક સમસ્યાઓ વધી છે. આ સમસ્યાજનક પરિસ્થિતિમાંથી ભારતને બહાર લાવવા માટે પંડિત દીનદયાળે ત્રીજા વિકલ્પની હિમાયત કરી છે. આ માટે તેમનું માનવું છે કે એકાત્મ માનવ દર્શન આધારિત એકાત્મ અર્થનીતિ આવા ત્રીજા વિકલ્પ રૂપે પ્રયોજી શકાય. એકાત્મ માનવવાદ. પંડિત દીનદયાળ એકાત્મ માનવવાદના પુરસ્કર્તા છે. તેમણે એકાત્મ અર્થનીતિની સંદર્ભમાં એકાત્મ માનવવાદનો ખ્યાલ રજૂ કર્યો છે. તેઓ જણાવે છે કે એકાત્મ માનવવાદ એ ભારતીય સંસ્કૃતિનું જીવન દર્શન છે. એકાત્મ માનવવાદ એટલે કે માનવ જીવનનું એવું દર્શન કે જ્યાં પેલું છે માનવીનો માત્ર આર્થિક માનવી તરીકે વિચાર થતો નથી પણ માનવ જીવનના દરેક પાસાઓનો વિચાર થાય છે. બીજું છે અહીં માનવીનો અન્ય માનવી સાથેનો સંબંધ તથા માનવીનો અન્ય જગતની સાથે પરસ્પર પૂરક સંબંધને ધ્યાનમાં લઈને સમૃદ્ધ અને સુખી જીવનનું દર્શન થાય તેવો વાદ. પંડિત દીનદયાળના મતે એકાત્મ માનવવાદની સાર્થકતા. પહેલું છે સમાજના અજ્ઞાની તથા કચડાયેલા માણસની સેવા. બીજું છે તેમના હાથ પગમાં બળ વધારીને ઉદ્યોગ ધંધાનું શિક્ષણ આપવામાં આવે. ત્રીજું છે તેમની આવક વધારી અને તેમને માટે પાકા ઘર બનાવવામાં રહેલું છે. આ માટે તેમણે દેશની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમની સિદ્ધિઓમાંથી સારી બાબતો પસંદ કરી દેશના સર્વાંગી વિકાસના હેતુ માટે પ્રયોજવાની હિમાયત કરી છે. સાધ્ય અને સાધનનો વિવેક. પંડિત દીનદયાળ કહે છે કે સ્વતંત્રતા પહેલાં આપણે દરેક પ્રશ્નને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી જોતા હતા, પરંતુ હવે આપણે દરેક પ્રશ્નને આર્થિક દ્રષ્ટિકોણથી ને જોવા લાગ્યા છીએ. તેનું કારણ આજે સાધ્ય અને સાધનનો વિવેક નથી રહ્યો, તે છે માનવ જીવનના ઉદ્દેશો અને જીવનમાં સંપત્તિના સ્થાનને લગતા વિચારો કે જ્યાં સુધી નિશ્ચિત નહીં કરીએ ત્યાં સુધી આપણે તેના માટે જરૂરી સાધનો નક્કી નહીં કરી શકીએ. તેથી આર્થિક વિકાસનું મૂલ્યાંકન માનવીના સર્વાંગીક વિકાસના સંદર્ભમાં જ થવું જોઈએ. માનવીનું મુખ્ય સાધ્ય સુખ માટે સંપત્તિ કમાવાનું છે અને માનવશક્તિ તે પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન છે. તેથી માનવશ્રમને બેકાર રાખીને ક્યારેય માનવીનો વિકાસ કરી શકાય નહીં. આ હકીકતને ધ્યાનમાં રાખીને ઉત્પાદન વ્યવસ્થા વિકસાવવી જોઈએ જેમાં માનવીનો સર્વાંગીક વિકાસ જ આપણા નાણાં નીતિ અને અર્થવ્યવસ્થાનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ તેવું તેઓ દ્રઢપણે માને છે. સંપત્તિની માલિકી. સંપત્તિના ઉપયોગના સંદર્ભમાં તેની માલિકીનો પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે. મૂડીવાદમાં વ્યક્તિને તેની સંપત્તિ ઉપર નિરંકુશ અધિકાર હોય છે, જ્યારે સમાજવાદ બધી જ આર્થિક સમસ્યાનું મૂળ ખાનગી સંપત્તિને જ ગણે છે. તેથી તેમાં ખાનગી સંપત્તિને કોઈ સ્થાન નથી. આ સંદર્ભમાં પંડિત દીનદયાળે એવો વિચાર રજૂ કર્યો કે ખાનગી સંપત્તિ સંપૂર્ણપણે સમાપ્ત કરવી યોગ્ય નથી. આમ કરવાથી વ્યક્તિની પ્રતિષ્ઠા, સુરક્ષા, સંતોષ અને કાર્યશક્તિનો નાશ થઈ જશે.
તેથી તેઓ સંપત્તિના અધિકારની મર્યાદા નક્કી કરવાનું કહે છે અને વ્યક્તિ અને સમાજની જરૂરિયાતો અને જીવન મૂલ્યોને આધારે સંપત્તિની મર્યાદા નક્કી થવી જોઈએ. તેઓ માનતા હતા કે સંપત્તિના પ્રભાવ અને સંપત્તિનો અભાવ માનવીના અધપતનનું કારણ ના બને તેવી રીતે ખાનગી સંપત્તિ ઉપર નિયંત્રણ મર્યાદા નક્કી કરવી જોઈએ. કારણ કે ભૌતિક સાધનોનો અમર્યાદિત ઉપયોગ અને નિરંકુશ રાજકીય સત્તા આ બંને વ્યક્તિ તથા સમાજના માનસિક અને નૈતિકતાની અવગતિનું કારણ બને છે. તેમના મતે માનવીનો સર્વાંગી વિકાસ કરવો એ જ સંપત્તિનો મુખ્ય હેતુ હોવો જોઈએ અને આ હેતુને સિદ્ધ કરવા સામાજિક નિયંત્રણ, ન્યાયની સ્થાપના તથા પૂર્ણ વિકેન્દ્રીકરણની તેઓ હિમાયત કરે છે. વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા, મૂડીવાદ અને સમાજવાદ એ બંને અર્થવ્યવસ્થામાં સંપત્તિ અને સત્તાનું કેન્દ્રીકરણ થયેલ જોવા મળે છે અને માનવીના સર્વાંગી વિકાસની ઉપેક્ષા જોવા મળે છે. આ સંદર્ભમાં પંડિત દીનદયાળ માનવીનો સર્વાંગી વિકાસ થાય અને તેમનામાં માનવીય અને આત્મીયતા વિકસે તેવી વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાની હિમાયત કરે છે. આવી વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા વિકસાવવા માટે ઉત્પાદન, વિતરણ અને ઉપભોગ એ ત્રણેય જવાબદારી વ્યક્તિને સોંપવી જોઈએ, જેથી ઉત્પાદન કરનાર જ તેનું વિતરણ કરશે અને ઉપભોગને સંયમિત કરીને બચત કરશે અને આ બચતથીને મૂડી રોકાણ વધશે અને ઉત્પાદન વધશે. ભારતીય અર્થતંત્રના દરેક પાસાનો અભ્યાસ કર્યા પછી તેઓ જણાવે છે કે ભારતમાં ઊભી થયેલ તમામ આર્થિક સમસ્યાનું નિરાકરણ અર્થવ્યવસ્થાનું વિકેન્દ્રીકરણ કરીને કરી શકાય તેમ છે. આ માટે તેઓએ લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, નાના ઉદ્યોગોનો વિકાસ થાય તેવું આયોજન કરવા ઉપર ભાર મૂક્યો છે. સંયમિત ઉપભોગ, પંડિત દીનદયાળ કહે છે કે એક તરફ આપણે નવી ઉદ્ભવતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે નવા નવા સાધનો અને પદ્ધતિઓની શોધ કરીએ છીએ અને બીજી તરફ તેનાથી અનેક નવી સમસ્યાઓ ઊભી થયા કરે છે. તેનાથી માનવતા નષ્ટ થવાનું સંકટ ઊભું થાય છે. તેથી આપણી અર્થવ્યવસ્થાનો ઉદ્દેશ અમર્યાદિત ઉપભોગ નહીં પણ સંયમિત ઉપભોગ હોવો જોઈએ. દેશના હિતને ધ્યાનમાં રાખીને ઉત્પાદન અને ઉપભોગની મર્યાદા જાળવવી એ પણ એટલું જ આવશ્યક છે. આ સંદર્ભમાં તેઓ સંયમિત ઉપભોગની નીતિ દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવાની હિમાયત કરે છે. વિકસિત મૂડીવાદી દેશો પણ આજે પંડિત દીનદયાળના સંયમિત ઉપભોગના વિચારથી પ્રભાવિત થયા છે, કારણ કે આજે આવા દેશોમાં પણ કાચા માલની અપૂર્તતા, ખનિજ તેલના વધતા ભાવો, ફુગાવાની સમસ્યા, શસ્ત્રોની દોડ, માનસિક તણાવ, નીચી ગુણવત્તા તેમજ પર્યાવરણીય સમસ્યા જેવા અનેક પ્રશ્નો ઊભા થયા છે. તેમાંથીને બહાર નીકળવા માટે સંયમિત ઉપભોગના માર્ગ અપનાવવાની દિશામાં ચાલવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતમાં ઘણા લોકોનું જીવનધોરણ ઘણું નીચું છે, તેથી તેને ઊંચે લઈ જવા માટે કોઈ મતભેદ નથી, પરંતુ તે માટે ઉત્પાદન વધારવું પડશે અને વધેલું ઉત્પાદનનું યોગ્ય વિતરણ થાય તે પણ જરૂરી છે. આ માટે પંડિત દીનદયાળ ઉત્પાદનની સાથે સંયમિત ઉપભોગને મહત્વ આપવાનું જણાવે છે. તેથી વ્યક્તિએ પોતાની આવકની મર્યાદા ધ્યાનમાં રાખી અને જરૂરિયાતોને મર્યાદિત રાખવી જોઈએ તેવો તેમનો મત છે. શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ, ભારતમાં ઉપલબ્ધ સાધન સામગ્રીનો વિચાર કરી અને પંડિત દીનદયાળ જણાવે છે કે ભારતમાં શ્રમશક્તિ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે અને મૂડી સાધનોની અછત છે. આ પરિસ્થિતિમાં આપણે ઉત્પાદન કાર્ય માટે શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી તે વધારે અનુકૂળ છે. જો આપણે મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવીએ તો દેશ પાસેની અલ્પમૂડી પણ વિદેશી મોંઘા યંત્રો વસાવવામાં ખર્ચાઈ જશે અને સામે મૂડીરોકાણના પ્રમાણમાં રોજગારી ઊભી થશે નહીં અને માનવ શ્રમ બેકાર બનવાની સંભાવના વધી જાય છે. આ સમસ્યાના ઉકેલ માટે તેમણે ભારતમાં ખેતી ક્ષેત્રે શ્રમનું ભારણ ઓછું કરી શકે તેવા સીધા સાદા યંત્રોથી ઉત્પાદન થઈ શકે તેવા નાના ઉદ્યોગો શરૂ કરવાની હિમાયત કરી હતી. આથી આપણે યોજનાઓ ઘડતા પહેલાં દરેક વ્યક્તિને કામનો સિદ્ધાંત અપનાવવો પડશે અને આપણી યોજનાઓને શ્રમ પ્રધાનલક્ષી બનાવવી પડશે, તો જ દરેક વ્યક્તિને માટે આજીવિકાની વ્યવસ્થા ઊભી થઈ શકશે તેવું તેમનું માનવું હતું. પંડિત દીનદયાળ ઉપાધ્યાયે પૂર્ણ રોજગારીના લક્ષ્યને મહત્વ આપતા સૂત્ર આપ્યું કે હર હાથ કો કામ, હર ખેત મેં પાણી. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મતે અર્થવ્યવસ્થાના ઉદ્દેશો, મૂડીવાદ અને સમાજવાદ મનુષ્યને કે મનુષ્યની ચિંતાને સમજ્યા નથી. તેથી પંડિત દીનદયાળ કહે છે કે આપણે સમાજવાદ કે મૂડીવાદ નહીં પણ મનુષ્યનો ઉત્કર્ષ અને તેનું સુખ જોઈએ છે. આ સંદર્ભમાં તેમણે આપણી અર્થવ્યવસ્થાના ઉદ્દેશો રજૂ કર્યા છે, જે નીચે પ્રમાણે છે. પહેલું છે, પ્રત્યેક વ્યક્તિને લઘુત્તમ જીવનસ્તરનું આશ્વાસન મળવું જોઈએ. બી છે, રાષ્ટ્રની સુરક્ષા અને સામર્થ્યનું લક્ષ્ય હોવું જોઈએ. સી છે, સમાજની ઉત્તરોત્તર સમૃદ્ધિ વધે જેનાથી વ્યક્તિ અને રાષ્ટ્રને તેવા સાધનો ઉપલબ્ધ થાય કે તે દ્વારા સમાજ પોતાની પ્રકૃતિના આધારે વિશ્વની પ્રગતિમાં યોગદાન આપી શકે. ડી છે, નક્કી કરેલા લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે પ્રત્યેક યુવાન અને સ્વસ્થ વ્યક્તિને આજીવિકાનો અવસર મળવો જોઈએ. ઈ છે, કુદરતી સાધનોનો કરકસરથી ઉપયોગ કરવો જોઈએ.
એફ છે રાષ્ટ્રના ઉત્પાદક સાધનોનો ખ્યાલ કરીને તેના અનુરૂપ ઉત્પાદન પદ્ધતિ અપનાવવી જોઈએ. જી છે દેશની અર્થવ્યવસ્થામાં માનવીની અવગણના ન કરતા તેના વિકાસ માટે તેમજ સમાજના સાંસ્કૃતિક અને અન્ય જીવન મૂલ્યોનું રક્ષણ કરવું જોઈએ. એચ છે વિભિન્ન ઉદ્યોગોમાં રાજ્ય વ્યક્તિ તથા અન્ય સંસ્થાની માલિકીનો નિર્ણય વ્યવહારિક પદ્ધતિથી કરવો જોઈએ. અર્થવ્યવસ્થા, સ્વદેશી વગેરે બાબતોમાં સંદર્ભમાં વિચારો રજૂ કર્યા છે. તેઓને વિચારસરણી આધારિત કેટલીક યોજનાઓ પણ રાજ્યએ અમલમાં મૂકી છે, જેમ કે શ્રમના ગૌરવ અને દરેકને કામના સિદ્ધાંત આધારિત શ્રમેવ જયતે યોજના 16 ઓક્ટોબર 2014 રોજ શરૂ કરવામાં આવી અને ખેતી અને ખેતીની સાથે સંકળાયેલા ગ્રામીણ ઉદ્યોગોના યોગ્ય વિકાસ થાય તે ઉદ્દેશથી ગ્રામ જ્યોતિ યોજના શરૂ કરવામાં આવી છે. દેશની વર્તમાન સમસ્યાઓના ઉકેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાયે રજૂ કરેલા માર્ગદર્શક આર્થિક વિચારોમાંથી મળી શકે તેમ છે. પારિભાષિક શબ્દો, ઉત્પાદન ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય તેને ઉત્પાદન કહે છે. રાજકોષ, રાજકોષ એટલે રાજ્યની આવકનું ભંડોળ. રાજ્યની અર્થવ્યવસ્થાના સંચાલન, વિકાસ, પ્રજાના કલ્યાણલક્ષી કાર્ય, સુરક્ષા હેતુ, રોજગારી, આંતરમાળખાકીય સુવિધા, આપત્તિ સમયમાં મદદરૂપ થવા જેવા વિવિધ હેતુને પાર પાડવા માટે રાજ્ય દ્વારા કર કે અન્ય આવક રૂપે મેળવવામાં આવેલ ભંડોળ એટલે રાજકોષ. ભૂમિકર, રાજ્ય દ્વારા ખેતી ક્ષેત્રે ખેડૂતો પાસેથી લેવામાં આવતા કરને ભૂમિકર કહે છે. સર્વોદય, ગાંધીજીએ હિંસાથીને મુક્ત સમાજવાદની કલ્પના કરી કે જેમાં નિરાધાર, દિનહીન, સર્વનો ઉદય થાય તેને સર્વોદય નામ આપ્યા. ટૂંકમાં સર્વનો ઉદય એટલે સર્વોદય. ટ્રસ્ટીશીપનો ખ્યાલ, કોઈ વ્યક્તિને વારસામાં કે વેપાર ઉદ્યોગ દ્વારા વિપુલ સંપત્તિની માલિકી મળી હોય તો પણ તેણે તે સંપત્તિને માલિકો તે સંપત્તિના માલિકના બદલે તેના ટ્રસ્ટી તરીકે વર્તે અને સંપત્તિનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે કરે. મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ, ઉત્પાદન કાર્યમાં શ્રમના પ્રમાણ કરતાં મૂડીનું પ્રમાણ વધારે હોય તેવી ઉત્પાદન પદ્ધતિ એટલે મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, ઉત્પાદન કાર્યમાં મૂડીના પ્રમાણ કરતાં શ્રમનું પ્રમાણ વધારે હોય તેવી ઉત્પાદન એટલે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. શ્રમનું ગૌરવ, જેની પાસે શ્રમ શક્તિ છે તેને ગૌરવશાળી જીવન જીવવાની તક મળવી જોઈએ અને તેને યોગ્ય રોજગારી અને વેતન આપવું. જનપદ, રાજ્ય દ્વારા સ્થપાયેલ રાજ્ય અને તેની વ્યવસ્થા. અપરિગ્રહ, માનવીય જરૂરિયાતથી વધારે ના વાપરવું અને વધારે ના રાખવું તેવો નિયમ. અંત્યોદય, છેવાડાના વ્યક્તિનો વિકાસ. ઉપભોગ, વસ્તુ કે સેવાની વપરાશ. તો આ હતું ધોરણ 11 અર્થશાસ્ત્ર. જોતા રહો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.